હેલો વિદ્યાર્થી મિત્રો, આજના આપણો વિષય છે ધોરણ ગણિત ધોરણ 5, બરાબર. પ્રકરણ છે તું મારો ગુણા, હું તારો અવયવ. એમાં આપણે આગળના વિડીયોમાં અવયવ વિશે વાત કરી, પછી ગુણક વિશે વાત કરી. આજે આપણે આગળ સામાન્ય ગુણક, એમાં 4, 6 અને 5ના ગુણકોને વર્તુળમાં રાખીને રમત રમો એ શીખવાનું છે, કે સામાન્ય ગુણક કેવી રીતે શોધવો એની માહિતી મેળવવાની છે. પેજ નંબર 12 ઉપર તમારે જોવાનું છે, પાઠ્યપુસ્તક હશે બધા પાસે, તેમાં પેજ નંબર 12 ઉપર જુઓ, બરાબર છે. 4, 6 અને 5ના ગુણકને બરાબર 52, 56 શું છે તો 4ના ગુણક છે. એ રીતે 5ના ગુણક લખીશું, 5, 10, 15, 25, 35, 40, 45, 30 શું છે 50, 55 એટલે 5ના ગુણક છે. ઓકે, બરાબર. તો 6ના ગુણક વિચારો કયા કયા છે, ઘણા બધા આવે 6ના ગુણક, તમને ખબર પડી જાય બધા 6ના ગુણક છે. તો એમાં આપણે લખીશું 6, 18, 42, 54. બરાબર, તો આ શું છે તો આપણે લખ્યું 4ના ગુણક, પછી 6ના, 5ના. હવે આપણે જોવાનું છે સામાન્ય ગુણક. તો 6 અને 4 એના સામાન્ય કયા છે એ આપણે લેવાના છે. તો 4 અને 6માં વિદ્યાર્થી મિત્રો 12, 24 કયા કયા આવશે, 12, 24, 36, 38 કયા કયા આવશે, 12, 24, 36, 38 એ શું છે 4 અને 6 બંનેના સામાન્ય ગુણ. હવે આપણે 6 અને 5ના સામાન્ય ગુણક લખીશું. તો 6 અને 5 આ બંને વચ્ચેનું છે, એટલે આ સામાન્ય ગુણક કહેવાશે, વચ્ચેનો ભાગ આ અહીંયા આનો. તો 6 અને 5ના સામાન્ય ગુણક કયો છે, તો 30 છે. ઓકે, હવે 4 અને 5માં સામાન્ય ગુણક કયા છે, ક્યાં લખીશું, અહીંયા વચ્ચેના ભાગમાં 4 અને 5ના સામાન્ય ગુણક એ કયા છે, તો એ વચ્ચેના ભાગમાં આપણે લખીશું. તો ત્યાં આવશે 20, 40, બરાબર. હવે આ ત્રણેયમાં 4, 5, 6 એ ત્રણેયના સામાન્ય ગુણક કયો છે, તો તમે આગળ સંખ્યા રીતે વિચારતા જાઓ તો એમાં તમને મળશે 60.
એ 60 છે એ 4 6 5 નો શું છે સામાન્ય ગુણક છે જે ત્રણેય માં આવતો હોય એવું તો અહીંયા પ્રશ્ન કીધું છે 5 અને 6 ના કયા સામાન્ય ગુણકોને તમે લીલા ભાગમાં લખ્યા બરાબર તો 5 અને 6 ના આપણે પ્રશ્ન લખીશું પહેલા આવું લખું છું તમે નોટબુકમાં ડ્રો કરજો સરસ પ્રશ્ન લખીશ 5 અને 6 ના કયા સામાન્ય ગુણકોને તમે લીલા ભાગમાં લખ્યા છે રાખોડી રંગના
લખ્યા છે. કયા ભાગમાં? તો વિદ્યાર્થી મિત્રો રાખોડી રંગ. હવે ચાર છ અને પાંચ નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે એવું પૂછ્યું છે. ચાર છ અને સૌથી નાનો કચુકા એવું કીધું છે બરાબર. તો ટેક્સ્ટમાં હું વાંચું છું, તમે પણ ધ્યાન આપજો. સુનિતાએ આંબલીના કેટલા કચુકા લીધા? તેના તેણે પાંચ પાંચના સમૂહ બનાવ્યો. તો તેણે જોયું કે એક કચુકો વધે છે. તેણે છ છના સમૂહ અને ચાર ચારના સમૂહ બનાવવાનો પ્રયત્ન કર્યો. દરેક વખતે એક કચુકો વધતો હતો. તો સુનિતા પાસે ઓછામાં ઓછા કેટલા કચુકા છે આપણે શોધવાનું છે. કે સુનિતા પાસે ઓછામાં ઓછા કેટલા કચુકા છે તો આપણે જવાબ વિચારીશું કે પાંચ, ચાર, પાંચ અને છ. અહીંયા કેટલા સમૂહની વાત કરી છે? ચાર, પાંચ અને છ સમૂહ બનાવવાની વાત કરી છે સુનિતાએ. તો ચાર, પાંચ અને છ એ ત્રણેયનો ત્રણેય સંખ્યા વડે ભાગી શકાતો સૌથી નાનો સામાન્ય ગુણક કયો હશે વિદ્યાર્થી મિત્રો? તો 60 છે. ત્રણે વડે ભાગી શકાય એવો સૌથી નાનો સામાન્ય ગુણક. અહીં જૂથ પાડતા અનુક્રમે વધતો કચુકો 60 કરતાં એક વધારે હશે. કેટલો હશે? 4ના પાડીએ 5ના પાડીએ 6ના. તો 12 પંચા 60 એટલે કે 12 જૂથ પાડીએ 5ના તો 60 થશે. પછી એવી રીતે 15 ચોક 60 બરાબર. 15 પાડીએ 4 જૂથ તો 60 થશે. એવી જ રીતે 6 તો 6 એ દાન 60, 10 જૂથ પાડીએ તો 6 6ના 10 પાડીએ તો 60 થાય. પણ અહીંયા 60 કરતાં એક વધારે હશે, 61 હશે. એટલે એક કચુકો 4 5 અને 6 એના જૂથ બનાવતા વધતો હશે. તો આપણે જવાબમાં શું લખીશું સુનિતા માટે? બરાબર, પહેલું સુનિતા. સુનિતા પાસે ઓછામાં ઓછા 61 કચુકા છે બરાબર. હવે તમે બધાએ આંબલીના કચુકા તો જોયા જ હશે, ઘણા વિદ્યાર્થીઓ તો ખાતા પણ હશે, નાના હશે ત્યારે તો ખાતા જ હશે. તો અહીંયા લખીશું કેવી રીતે? તો રીત લખીશું 4 5 અને 6 એવું કીધું તું. 4 5 અને 6 ત્રણેય વડે ભાગી શકાતો સૌથી નાનો સામાન્ય ગુણક
60 છે. તેથી અહીં ચૂંટ પાડતા ભક્તો કચકો કેટલા 2 ગુણ્યા 6
તો 1 2 3 4 5 6 1 2 3 4 5 6 તો આ શું થયું 6 6 ના કેટલા 2 બરાબર અહીંયા 12 હવે આપણે આગળ ત્રીજું જોઈશું તો આ બે આ રીતે તમારે સરસ ડ્રો કરવાનું છે તમારા ફૂટ પટ્ટીનો ઉપયોગ કરવાનો રહેશે હાથથી દોરવાનું નથી બરાબર તો 1 ગુણ્યા 12 2 ગુણ્યા 6 હવે આગળ જોઈએ 6 ગુણ્યા 2 આપણે બીજા વિડીયોમાં જોઈશું બરાબર છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો